નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવું જાણવાનું છે કે તમે જાણો છો ત્યાં મિત્રો આગામી સમય એટલે એકત્રીસ એ દિવાળીનો તહેવાર છે તો દિવાળીના તહેવાર બાબતે સરકાર જે સરકારી કર્મચારીઓ હોય પેન્શનધારકો હોય એ અવનવા જે અવનવા જે સરકાર કર્મચારીઓ અને પેન્શન માટે ઉપયોગી બને ઉપયોગી બને તમામે તમામ ફાયદાઓ હોય તો કે તે પગાર બાબતે હોય અન્ય કોઈ પણ જે સ્કીમ હોય તેમને દિવાળી પહેલાં સરકાર દ્વારા આપવામાં આવે છે તો મિત્રો તમે જાણો છો તેમ કોરોના સમયગાળા કોરોના સમયગાળા દરમિયાન જે અઢાર મહિનાનો બાકી ડીએ અને ડીઆર એરિયર્સને લઈને દિવાળી પહેલાં સરકારે જે મોટી જાહેરાત કરી છે નાણાં વિભાગ દ્વારા જે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો મિત્રો તે છે અઢાર મહિના ડીએ બાબત અપડેટ છે તો તેના વિશે આપણે આ વીડિયોમાં ચર્ચા કરીશું એ પહેલાં વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં શું અવશ્ય જોઈ થઈ જજો તમને આ જરૂર પણ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો કેન્દ્રીય કર્મચારી અને પેન્શન માટે મોટા સમાચાર લાંબા લાંબી રાહ જોયા બાદ આખરે નાણાં વિભાગ અડા બાકી રકમ ચૂકવવાની માટે આદેશ જારી કર્યો છે ટુ ડીએ અને મોંઘવારી ડીઆરનું બાકીદારું જે કોરોના મહામારી દરમિયાન રોકી દેવામાં આવ્યું હતું તે હવે કર્મચારી પેન્શનને આપવામાં આવશે આ નિર્ણયથી લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનને મોટી રાહત મળી છે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન એકવીસ સુધીમાં અઢાર મહિના દરમિયાન રોકવામાં આવ્યું ડીએ અને ડીઆરની ચૂકવણી હવે શરૂ થઈ ગઈ છે ત્યારે કર્મચારીઓ આર્થિક સ્થિતિમાં સુધાર થવાની અપેક્ષા છે ડીએ બાકી ચૂકવણી મુખ્ય મુદ્દાઓ પણ જોઈ લે મિત્રો લાભાર્થી છે કેન્દ્રીય કર્મચારી પેન્શનરો

ને કોરોના તમે કહ્યું તો મિત્રો ના દરમિયાન સરકાર દ્વારા જે કર્મચારીઓને વર્તમાન દરે ડીએ ભરવા ચાલુ રાખ્યું હતું તો નવો ડીએ વધારો અમલમાં આવ્યો નથી અને પેન્શનના પણ કોઈ વધારો થયો નથી ડીએની બાકી ચૂકવાની રકમ આઠ ડિનાથી કર્મચારીઓના પેન્શન ઘણા લાભો પ્રદાન કરશે નાણાંકીય રાહત મોટી એકમ રકમની પ્રાપ્તિના કારણે નાણાકીય સ્થિતિમાં સુધારો અને મિત્રો બચતમાં વધારો વધારાની રકમ બચાવવાની તક ખર્ચ કરવાની ક્ષમતા બજારમાં માંગ વધારવાની શક્યતા અને મનોબળ વધારો કર્મચારી ઉત્સાહ વધારો ડીએ બાકી ચૂકવવાની પદ્ધતિ નાણાં મંત્રાલય આદેશ બાદ ડીએ બાકી ચૂકવવાની પદ્ધતિ શરૂ થઈ ગઈ છે વિભાગોની જાણી સૂચનાઓ કર્મચારી ડેટા તપાસી રહ્યું છે બાકી રકમની ગણતરી ચૂકવવાની માટે બિલ તૈયાર પીએફએમ રકમનું ટ્રાન્સફર અને કર્મચારીની બેંક ખાતામાં જમા પણ થઈ જશે ડીએ બાકી બાકીદારો પાવકવેરો ડીએની બાકી રકમ આવકવેરો ભરવો પડશે કેટલા મહત્વના મુદ્દાઓ છે ડીએની ભાવી સંભાવનાઓ ડીએમાં નિયમિત વધારો ડીએમાં નિયમિત વધારો ચાલુ રહેશે પગાર પંચે ભલામણ વિચારણા અને પેન્શનો સુધારો શક્યતા અન્ય બથા વધારો નિષ્કર્ષ અઢાર મહિના ડીઓ બાકી ચૂકવવામાં નિરાંત કેન્દ્રિત કર્મચારીઓએ પેન્સો માટેની મોટી રાહત મળી છે ત્યારે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે એટલું જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ આપ મારવાની અપેક્ષા છે જો કે આ રકમ યોગ્ય રીતે ઉપયોગ કરવાની જવાબદારી કર્મચારીઓની રહેશે